ચોમાસાની શરૂઆત સાથે જ સુરતમાં ગરમા ગરમ ભજીયા ફાફડા અને ખાજાની મજા માણતા સુરતી લાલાઓ માટે આ વખતે પણ ખાજાની મજા માણી રહ્યા છે. હાલ ચાલી રહેલા કોરોનાની વચ્ચે પણ પોતાના સ્વાદના ચસ્કાને માટે સુરતીઓ દ્વારા પાર્સલ લઈને પણ તેની મજા માણવામાં આવી રહી છે. ચોમાસાના ઠંડક ભર્યા વાતાવરણમાં ભજીયા અને ખાજાની માંગ ખૂબ જ વધી જતી હોય છે. જોકે કોરોનાના સમયમાં પણ તેવી જ માંગ હોવાનું ફરસાણ વિક્રેતાઓ જણાવી રહ્યા છે. ફરસાણ વિક્રેતા દ્વારા ખાજાનો રોજે રોજ સ્ટોક કરી દેવાની બદલે લોકોને ગરમા ગરમ મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરતીવાસીઓ પોતાના સ્વાદના શોખ માટે સ્વાદિષ્ટ ખાજા માટે ભાગળ ખાતેની જૂની અને જાણીતી ફરસાણની દુકાનો પર ઘણી વખત લોકોની લાઈનો જોવા મળી રહી છે. જોકે કોરોનાની સ્થિતિના કારણે હાલમાં સ્થળ પર જ નહીં પરંતુ ઘરે પાર્સલ લઈને ખાજાની મજા માણી રહ્યા છે. ને આ મારા બાપદાદાની પેઢી છે. હું આશરે છેલ્લા 70-75 વર્ષથી અમે લોકો આ દુકાનમાં ખાજાનો બી વેપાર સિઝનમાં કરીએ છીએ. અમારે ત્યાં ખાજા 12 માસ મળે છે. બીજે લોકો સિઝનમાં ધંધો કરે છે, બાકી અમારે ત્યાં ખાજા 12 માસ મળે છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ખાજાની ગ્રાહકીની અંદર જે રીતે આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે જે પરિસ્થિતિ કોરોનાની સર્જાઈ છે એને લીધે જે NRIઓની આવવાની જે એ છે તે ઘટી ગઈ છે. ને ખાસ કરીને NRIઓની અંદર તથા સુરતીઓની અંદર આનો ક્રેઝ ઘણો છે. ને જેવી રીતે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ સુરતના લોકોને GST કે નોટબંધી એ વસ્તુ નડી નથી, ને એ લોકો દરેક તહેવારોનો ખૂબ સારી રીતે માણે છે. એ જ રીતે ખાજાનો બી સ્વાદ એ લોકો બહુ સારી રીતે માણે છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ભાવની અંદર એટલો ખાસો ફરક પડ્યો નથી. ગત વર્ષે 260 રૂપિયે કિલો હતા ખાજા, આ વર્ષે 300 રૂપિયે કિલો છે. તે સિવાય બીજો જાજો કોઈ ફરક પડ્યો નથી ને સુરતી લોકો ખૂબ સારી રીતે ખાજા માણે છે. વિવિધ ઋતુઓ માટે સુરતીઓ દ્વારા ખાસ વાનગીઓ આરોગવાનો શોખ છે. હાલ ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે ગરમા ગરમ ભજીયા ફાફડા તેમજ ખાજાની મજા માણતા સુરતીઓ જે તે દુકાન કે લારી પર જોવા મળતા હોય છે. બ્યુરો રિપોર્ટ સુરત.